ન્યૂઝ નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ હાર્મોની આઇકોનમાં યુનિક ડિઝાઇન ધરાવતા મેજિકલ ટ્રેન્ડ ઝવેરી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો અને આ શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકોને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ ઝવેરીના કલેક્શનને જોઈને અચંબિત થઈ ઉઠ્યા હતા. તો આપને જણાવી દઈએ કે મેજિકલ ટ્રેન્ડ ઝવેરીનો આ શોરૂમ છે કે જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને અત્યારની લેટેસ્ટ ડિઝાઇન પ્રમાણે તેમાં ઓર્નામેન્ટ્સ જોવા મળ્યા હતા. ખાસ તો અમદાવાદના થલતેજ ખાતે હાર્મોની આઇકોનમાં યુનિક ડિઝાઇન ધરાવતા આ મેજિકલ ટ્રેન્ડ ઝવેરી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકોને પણ આ ડિઝાઇનો ખૂબ જ પસંદ આવી હતી અને જે આમંત્રિતો હતા તેમણે પણ આ ડિઝાઇનો જોઈને એક નવી જે ઓર્નામેન્ટ્સ જે હોય છે એમાં નવા જ પ્રકારની ડિઝાઇન જોવા મળી હતી અને એને જ લઈને આ ઝવેરીના કલેક્શનને જોઈને લોકો અચંબિત થઈ ઉઠ્યા. અલગ અલગ પ્રકારની જ્વેલરી છે, વેડિંગ રિલેટેડ, રેગ્યુલર વેર, ફ્યુઝન કલેક્શન, ડાયમંડ કલેક્શન. યુનિકમાં એવી રીતે છે કે આપણી એન્ટી એલર્જેટિક એટલે કે નિકલ ફ્રી જ્વેલરી છે અને નિકલ ફ્રીમાં સાથે સાથે આપણે પોલિશિંગની ગેરંટી હોય છે પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં. અને આપણે જે આપણા ઘરે કે આજુબાજુમાં જે લેડીઝ કામ કરતા હોય એ લોકોને શીખવાડીને પછી એ લોકો પાસે જ આપણે બનાવીએ છીએ જ્વેલરી. એટલે ડિઝાઇનિંગ હું પોતે કરું છું. આમાં ઇમિટેશન એટલે આપણું જે જ્વેલરીનું છે એમાં આપણે વેડિંગ જ્વેલરી, પછી રિસેપ્શન એટલે પાર્ટીવેર જ્વેલરી, દેન સાઇડર્સની જ્વેલરી, પછી ઓક્સિડાઇઝ સિલ્વર અને ફ્યુઝન કલેક્શન, એવી રીતે બધું જ જ્વેલરીનું વન સ્ટોપ સોલ્યુશન છે. ઇવન મેલ માટેનું પણ કફલિન, લેપલ પિન, ગ્રૂમ માલા બધું જ રાખીએ છીએ, ટર્બન બ્રોચ એટલે કલગી ને બધું. એમાં યુનિકમાં મેઇન એ છે કે ઇમિટેશનમાં જનરલી ઓર્ગેનાઇઝડ બધા ઓછા હોય છે. આપણે ઓર્ગેનાઇઝડ વેમાં જઈ રહ્યા છીએ અને નિકલ ફ્રી પ્રોડક્ટ્સ યુઝ કરી રહ્યા છીએ જે એલર્જી નથી કરતું સ્કિનને. જ્વેલરી તો એક શણગારનો પાર્ટ છે સ્ત્રીઓનો, એટલે જ્વેલરી ગમે. આમાં ખાસ મને એટલે ગમ્યું કે આપણને કસ્ટમાઇઝ કરી આપે છે અંકિતાબેન બધી જ્વેલરીઝ. બીજી વસ્તુ કે જે ડાયમંડની જ્વેલરીઝ બધી 25-25 લાખની હોય, તમારે બહારગામ જવું હોય તો એની કોઈ તમારી ગેરંટી નથી રહેતી કે અહીં તમે કેવી રીતના ઉંચકીને કેરી કરો, તો એ વખતે બહુ કામ લાગે આ બધી જ્વેલરીઝ. કોસ્ચ્યુમ જ્વેલરીઝમાં કામ લાગે કે જેમાં કંઈ બધું સાચું જ પહેરવું પડતું હોય એવું જરૂરી નથી હોતું. તો સામાન્ય માણસ છે કે રિચ પીપલ છે, એવરી વન કેન કેરી, કારણ કે એની ક્વોલિટી અને એનું ફિનિશિંગ એટલું સરસ છે જ્વેલરીનું. બીજી વસ્તુ કે સ્મોલ સ્કેલમાં લેડીઝ આગળ આવતી રહી છે. પહેલાં કેવું હોય જ્વેલરીનું કામ કોણ કરે, તો કે ઝવેરાત કરે, એ ખોટું હોય કે સાચું હોય. પણ હવે લેડીઝ આ વસ્તુઓ કરવા માંડી છે, આમાં આ બિઝનેસમાં પડી છે અને એટલી બધી લેડીઝને જે ઘરે બેસી છે એ લોકોને ટ્રેન્ડ કરીને એમની પાસે બધું બનાવડાવે છે. તો આ બી એક સરકારની રોજગારીનું ડેવલપમેન્ટ કહેવાય, કારણ કે આ બિઝનેસ કરવામાં જે MSME માંથી આપણને લોન્સ મળે એ બધું મળે. તો સરકાર ખૂબ બધાને આપે છે, બધાને બહુ ખાસું બધું હેલ્પ કરે છે અને એનાથી લેડીઝ બી ખૂબ આગળ આવી રહી છે. બહુ જ બ્યુટિફુલ કલેક્શન છે. આઈ ઓલવેઝ પર્ચેસ વિથ હર અને મને બહુ જ ઓલવેઝ હું અને મારા બધા જ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ બધા જ એમની પાસે પરચેસ કરીએ છીએ અને હું ઘણા વર્ષોથી એની પાસે પરચેસ કરું છું. બટ બ્યુટિફુલ કલેક્શન હોય છે અને ધીસ ટાઈમ ઇટ્સ અમેઝિંગ, જબરજસ્ત કલેક્શન છે. યુનિક છે, ડિફરન્ટ ડિઝાઇન્સ પણ ડિફરન્ટ હોય છે અને કલેક્શન એનું બીજા બધા કરતાં રેન્જ આખી હટકે હોય છે. એટલે ઓલવેઝ આઈ પ્રિફર ટુ કમ હિયર ઓનલી, બીજી જગ્યાએ હું નથી જવા પ્રિફર કરતી. સો બેસિકલી હું અહીંયા સ્પેશિયલી સ્ટાઇલ કરવા આવી છું, કારણ કે અહીંયા બહુ જ બધી વેરાયટીઝ મળે છે જ્વેલરીની. ફ્યુઝન જ્વેલરી, વેસ્ટર્ન જ્વેલરી, ઇન્ડિયન જ્વેલરી છે. પછી ઇન્ડિયનમાં બી એ લોકો કસ્ટમાઇઝ કરે છે અને વેસ્ટર્નમાં એવું છે કે વી કેન વેર ઇન ઇન્ડિયન ગાર્મેન્ટ્સ ઓલ્સો અને વેસ્ટર્ન ગાર્મેન્ટ્સ જોડે બી અમે લોકો પહેરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ જે સેટ છે હું એ ઇન્ડો વેસ્ટર્ન ગાર્મેન્ટ્સમાં બી પહેરી શકું છું અને વેસ્ટર્ન ગાર્મેન્ટ્સમાં બી પહેરી શકું છું. સો ઇટ્સ લાઈક અ વન સ્ટોપ સોલ્યુશન ઓવર યર. રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે એક પત્રિકા